ગુજરાતના નવા મંત્રી મંડળમાં સુરતમાંથી ચાર ધારાસભ્યને મંત્રીઓ બનાવવામાં આવ્યા છે અને આ નવા બનેલા મંત્રીઓ એક પછી એક તબક્કાવાર રીતે સુરતમાં જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવ્યા. તેઓની સુરતમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બીજી તરફ ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓની સામે જ નિયમની ધજિયા ઉડી. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી. આ નવા મંત્રીમંડળમાં સુરતની લોટરી લાગી. સુરત શહેરમાંથી ચાર ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું. ચાર મંત્રીઓ બનતા સ્વાભાવિક જે કે શહેરીજનોની આશા અપેક્ષાઓ વધી જતી હોય. તબક્કાવાર નવા બનેલા મંત્રીઓ તબક્કાવાર જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. સુરતમાં મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેઓ સુરતમાં આવ્યા. સુરતમાં તેઓની ભવ્ય જન આશીર્વાદ યાત્રા યોજાઈ. તેઓની જન આશીર્વાદ યાત્રા પીપલોથી શરૂ થઈ તેઓના વિસ્તારમાં ફરી હતી અને તેઓના સ્વાગત માટે ભાજપી કાર્યકરો નેતાઓ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. બીજી તરફ ભાજપા સમર્થક વિકેશ પટેલના નેતૃત્વ હેઠળ કોડી પટેલ સમાજ દ્વારા અઠવા લાઇન્સ રોડ પર અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી, જે આકર્ષણનું કેન્દ્ર બની. ઉલ્લેખનીય એ છે કે હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે, જેને લઈને કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ તમામ નિયમો માત્ર ને આમ જનતા માટે હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ગૃહમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં મંત્રી પોતે માસ્ક વગર ફરતા જોવા મળ્યા. એટલું જ નહીં, તેઓની આંખ અને પોલીસની સામે નિયમની એસી તેસી થઈ, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. નેતાઓ એક પછી એક આવી રીતે જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે, ભીડ એકઠી કરી રહ્યા છે, ત્યારે સુરતમાં આવી જ રીતે જો ભીડ એકઠી થશે તો આવનારા સમયમાં સંક્રમણ ફરી એક વખત વધી શકે છે. સૌ લોકો જાણે છે તેમ સુરતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી. ઓક્સિજન અને બેડની અછત પણ સર્જાઈ, ત્યારે આવી બેદરકારી સુરતમાં ફરી એક વખત આવી શકે એમ છે. પ્રજામાંથી કોઈ આ નિયમનો ભંગ કરે તો મ્યુનિસિપાલિટી અને પોલીસ દ્વારા દંડ કે કેસ પણ કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપાલિટી અને પોલીસના કોરોના માટેના નિયમ રાજકારણી અને પ્રજા માટે અલગ અલગ હોય, લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે? આખા મજૂરા વિધાનસભામાં પહેલાં તો ખુશીનો માહોલ છે અને દરેક લોકો પહેલાં હર્ષભાઈને જ્યારથી બન્યા ત્યારથી અભિનંદન પાઠવવા માટે આતુર હતા અને આજ ઘડી આવી ગઈ એટલે આખા મજૂરા વિધાનસભામાં ખૂબ જ મોટા મોટા કાર્યક્રમો, રોડ શો, દરેક સમાજના લોકો, દરેક વડીલો રસ્તા ઉપર એમને આશીર્વાદ આપવા ઉતરી આવ્યા છે. તમે કઈ જગ્યા પર અત્યારે ઉપસ્થિત છો? અમે આ વિસ્તાર છે, મજૂરા વિધાનસભાનો એક ભાગ છે, અઠવા વિસ્તાર છે, અઠવા લાઇન્સ જેને કહેવાય, એ વિસ્તારમાં કોરી સમાજ અને કોરી કોમ્યુનિટી છે, એના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરનો પ્રતિકૃતિ બી મૂકી છે કેમ? શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ એટલે મૂકી છે કે ભાજપનો એક મેનિફેસ્ટો હતો. જ્યારે ભાજપ સરકાર આવી ત્યારે કીધું કે અમે રામ મંદિર અહીં જ બનાવશું અને આજે એમનું ઓવરઓલ નિર્માણ પટવા આવ્યું છે, એ ખુશી છે. ઉપરથી હર્ષભાઈને ગૃહ મંત્રી બનાવ્યા એની ખુશી છે, ડબલ ખુશી છે. દેવાંશ પટેલ, આજે અમારા મજૂરા વિધાનસભાના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીજીને ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવા બદલ આજે એ પહેલીવાર સુરત આવ્યા અને આજે એમનું સમગ્ર મજૂરા વિધાનસભામાં ખૂબ જ જોશ ઉત્સાહથી એમનું આપણે સ્વાગત કર્યું. આપ યુવાન જો, યુવાન મંત્રી શું અપેક્ષા રાખો છો એક યુવાન તરીકે? એમ તો હર્ષભાઈ યુવાનોને સતત અને હર હંમેશ એમના માટે વિચારે છે, એ આપણે કઈ રીતના કહી શકાય કે એમણે બહુ બધા રોજગારના મેળા યોજ્યા છે અને એ જ રીતના ઘણા બધા યુવાઓને તક પણ આપી છે અને જોબ પણ અપાવી છે, પર હજુ પણ કોઈ કોઈ વર્ગમાં જોબ હજુ બાકી છે અને હું વિશ્વાસ રાખું છું અને મને હર્ષભાઈ પર પૂરો ભરોસો છે કે હર્ષભાઈ બધા યુવાનોને મેઇન સ્ટ્રીમમાં લાવવામાં કામયાબ થશે અને બધાને જોબ અપાવશે.